નાંદોદના ધારાસભ્ય અને સંસદીય સચિવ હર્ષદ વસાવા પર લીઝના ધંધામાં હપ્તો લેવાનો આક્ષેપ થયો છે। આ આક્ષેપ નરખડી ગામે રેતી અને ગ્રેવલની લીઝ ધરાવતા દોડિયા પરિવારે કર્યો છે। દોડિયા પરિવાર છેલ્લા બે વર્ષથી રેતી અને ગ્રેવલની લીઝ ધરાવે છે। પરિવારનો આક્ષેપ છે કે રેતીની લીઝનો ધંધો ચલાવવા હર્ષદ વસાવા 25,000 થી 40,000 નો હપ્તો લેશે। ગત એપ્રિલ 2011માં હપ્તો ચૂકી જતા તંત્ર મારફતે લીઝ રદ કરાવી હતી। બાદમાં ફેબ્રુઆરીમાં સમાધાન થતા ધંધો ચાલુ કરાયો હતો, પરંતુ આ વર્ષે માંગણી વધારીને પાર્ટી ફંડના બહાને 1 લાખ રૂપિયાની માંગણી કરતા 1 લાખનો ચેક આપવા છતાં પણ ધંધામાં પરેશાન કરવામાં આવે છે। સચિવ અને ધારાસભ્ય રાજપીરા નાંદોદ તાલુકા, અમને ખબર પડી કે આ લોકો અહીંયા આગળ લીજો બીજો ચલાવે છે, તો એક દાડો ફોન કરીને અમને ત્યાં બોલાયા કે ભાઈ આ વિસ્તાર મારો છે, તો અમારે લીજો બીજો ચલાવી હોય તો હપ્તા બપ્તા ચૂકવું પડે, તો લીજો બીજો બંધ, તમને પરમિટ નહીં આપીએ। તે અમને નવા નવા હતા, અમે આટલો બધો ખર્ચો કરેલો, 10-12-15 લાખનો ખર્ચો કરેલો, મશીનો લાયા બધું લાયા, એટલે અમે ચાલો ભાઈ થોડું ઘણું આપતા એ કરીએ, એટલે 25-30 હજાર 40 હજાર જેમ જેમ ધંધો વધારે ચાલે એમ એનો સારો કિરણ ભોગીલાલ વસાવા અમારી જોડે ત્યાં લીજ પર આવે ને હપ્તો લઈ જાય એ ચાલ્યા કરતો હતો। છેલ્લે 9-4-2011 રોજ પછી અમારેથી હપ્તો ચૂકાયો, એટલે 1 વર્ષ માટે બંધ કરી દીધું, અને ફરી પાછું અમને આ સાલમાં મેં 2 પરમિટો લીધા, ને છેલ્લે પછી અમારથી ફેબ્રુઆરીમાં હપ્તો ના બધ્યો, ધંધો બંધ થયો, એટલે એને અમારી બધી રેડો પડાય ને SDM ને PI ને મામલતદાર ને બધા પકડી પડીને અમારે બધું મશીનો બંધ કરાવી દીધું। 1 લાખ રૂપિયાનો ચેક આપતા હો પછી અમને હવે હપ્તા ને એવું બધું માંગ્યા કરે, અને પછી અમને 3-4 મહિનાથી અમને હેરાન ગતિ, તોય રૂપિયા આપતા હોય અમને હેરાન ગતિ કરે છે। હું આજે પંચાયતનું ભાડું ભરું છું, બધું તોય મારા રસ્તે રહીને જાય છે આવે છે, બધું એ કરે તો હું કશું કરતી નહીં, તો પણ મને આજે 4-5 મહિનાથી એ લોકો હેરાન હેરાન કરી નાખી છે। આ અંગે સાંસદીય સચિવ હર્ષદ વસાવાએ તમામ આક્ષેપોને પાયા વિહોણા ગણાવ્યા છે। જો દોડિયા પરિવારે નાણાં આપ્યા હશે તો તેની વિગત તેમને ચેક પરત ગયા પછી પડી હોવાનું જણાવી રહ્યા છે। સાથે તેઓ જણાવે છે કે નાણાં પાર્ટી ફંડ માટે લેવાય છે, તેની પાકી રસીદ આપવામાં આવે છે। જ્યારે ચેક 1 લાખ રૂપિયાનો ભારતીય જનતા પાર્ટી નર્મદા જિલ્લાના નામનો એમણે આપ્યો હતો, અને જિલ્લા પ્રમુખને જ્યારે આપ્યો ત્યાર પછી એ ચેક પાર્ટીના એકાઉન્ટમાં જમા થયો હશે, અને ત્યાર પછી એ ચેક એના પોતાના ખાતામાં ગયો હશે। મને તો એ પણ ખબર નહોતી કે એમનો ચેક બાઉન્સ થયો છે। આ વાત મારી પાસે તો પછી 5-6 દિવસ પછી આવી હતી, પણ ત્યાર પછી તે પહેલાં જ્યારે બાઉન્સ થયો ત્યારે પાર્ટીની અંદર એની વાત થઈ, ત્યારે મેં એમને કીધું હતું પણ કે ભાઈ તમારે આવો ચેક આપવો એના કરતાં તો તમે પાર્ટીને ન આપ્યો હોત તો સારું હતું। એક તરફ લીઝ ધારક પાર્ટી ફંડના નામે ભ્રષ્ટાચાર થતો હોવાનું જણાવી રહ્યા છે, ત્યારે બીજી તરફ હર્ષદ વસાવા આ નાણાંની રસીદ આપી હોવાનું કહે છે। તો લીઝ ધારકે પોતે આપેલ ચેક અથવા રોકડ નાણાંની કોઈ રસીદ તેમને ન મળી હોવાનું જણાવી રહ્યા છે। ત્યારે જો ખરેખર ભ્રષ્ટાચાર હોય તો તે બહાર લાવવાનું કામ કોનું, એ આમ જનતા માટે કોયડો બની રહ્યો છે। જયેશ દોશી, VTV રાજપીપળા।